નમસ્કાર બાળકો ધોરણ ત્રણ વિષય હિન્દી પ્રવેશિકામાં તમારું સ્વાગત છે તો આજે આપણે પાઠ બાવીસ આદર્શ બાળક એટલે કે આદર્શ બાળક વિશે અભ્યાસ કરવાનો છે બરાબર છે આદર્શ બાળક કોને કહેવાય બાળ મિત્રો એ આજે આપણે જોઈશું એ તમને પણ ખબર પડશે કે આદર્શ એટલે શું બરાબર છે આદર્શ એટલે કે સારો છોકરો સારો વિદ્યાર્થી સારો બાળક क्यों, आदर्श बाको कहवा तुमने आज समझाई बराबर जो पवन एक अच्छा लड़का है एट पवन एक सारो छोकरो छे बराबर सुबह जल्दी उठता है इतले के ते शवारे जल्दी उठे छे। पवन एक सारो छोकरो छे। ते शवारे जल्दी उठे कारण कि सारो कोई? ते शवारे वेल्लो उठे બરાબર છે માતા પિતા કો પ્રણામ કરતા હોય એટલે એના માતા પિતાને તે શું કરે છે પ્રણામ કરે છે નમસ્કાર કરે છે વંદન કરે છે રોજ સુબ્રસે દાંત સાફ કરતા હે આ એક આદર્શ બાળકની નિશાની છે કે આદર્શ બાળક કેવું હોય કે સવારે વહેલું ઉઠી જાય તેના મમ્મી પપ્પાને પ્રણામ કરે એટલે કે પગે લાગે પછી સવારે બ્રશ કરે બ્રશ દાંત સાફ જાતે કરે એના મમ્મી પપ્પાને કહેવું ના પડે કે બેટા તું બ્રશ સાફ ખરા બ્રશ કર દાંત સાફ કર એવું કેવું પડે નહીં પણ એને જાતે દરજી સવારે ઊઠીને મમ્મી પપ્પા ને પગે લાગીને પહેલા એ બ્રશ સાફ કરે બરાબર છે પછી પવન કે દાંત ચમકિલે સફેદ હે એટલે પવનના દાંત કેવા છે ચમકતા સફેદ છે વશનાન કરને કે બાદ સ્વચ્છ કપડે પહનતા હે એટલે કે તે નાયા પછી ચોખ્ખા કપડા પહેરે પવન રોજ પડને લીખને બેઠતા પવન રોજ ભણવા લખવા બેસે છે એને પડતું નથી પણ એની જાતે જ સમજીને ભણવાનું એનું લેશન કરવા બેસી જાય છે વ આપના ગૃહ કાર્ય ધ્યાનસે કરતા એ કાર્ય એટલે કે લેસન જેમ તમને સ્કૂલમાંથી લેસન આપે છે ને તમે કેવા ઘરે કરો છો ને કાર્ય ઘરે બરાબર છે એવી રીતના પવન પણ પોતાનું ગૃહ કાર્ય કેવી રીતના કરે છે ધ્યાનથી કરે છે કે એમાં કંઈ પણ જાતની ભૂલ ના આવે અને સ્વચ્છ અને સારા અક્ષરમાં પોતાનું ગૃહ કાર્ય તે કરે છે બસ સમય પર પાઠશાળા પહોંચતા હે એટલે કે ધારો કે સ્કૂલનો ટાઈમ કેટલા વાગ્યાનો હોય બાર વાગ્યાનો તો એ ટાઈમ સર બાર વાગ્યે સ્કૂલે પહોંચે છે ક્યારેય મોડો પડતો નથી ગુરુજી કો નમસ્તે કરતા હૈ એટલે ગુરુજી એટલે કે જે એને શિક્ષક જે એના શિક્ષક છે જે એને ભણાવે છે તે ગુરુજીને તે શું કરે છે નમસ્તે કરે છે વ સબસે મિલ જુલ રહેતા હૈ એટલે કે તે બધા સાથે હળીમળીને રહે છે પવન હંમેશા સત્ય બોલતા હૈ એટલે પવન હંમેશા સાચું બોલે છે કેવું બોલે છે સાચું બોલે છે પવન કવિતા પ્યારસે ગાતા હૈ પવન એની કવિતા કેવી રીતના ગાય છે પ્રેમથી ગાય છે કે ગાવા ખાતર નથી ગાતો પણ એને સારી રીતના પ્રેમથી ગાય છે વો માતા માતા આંખો કા તારા હવે આટલો સારો બાળક બાળક હોય તો કયા પિતાને એ માટે ગૌરવ ના થાય બરાબર છે ને તો એ શું કહે છે માતા પિતા કી આંખો કા તારા હે પવન સક્કા પ્યારા લડકા હે તો બાળ મિત્રો આ કહેવાય આદર્શ બાળકની નિશાની હવે આવું આદર્શ બાળક હોય તો કોને ન ગમે એમ કહો તો દરેકને ગમે માતા પિતાને ગમે ગુરુજીને ગમે એના મિત્ર દોસ્તોને દરેક વ્યક્તિને આવું બાળક ગમે બરાબર છે આ એક આદર્શ બાળક કહેવાય તમારે પણ બનવું છે ને આવું પવન જેવું આદર્શ બાળક બરાબર છે પછી તમને પણ બધા તમારા મમ્મી પપ્પા પણ તમારાથી ખુશ થશે તમારા પણ ગુરુજી ટીચર તમારાથી ખુશ થશે બરાબર છે તમારા મિત્રો પણ તમારી પાસેથી સારી પ્રેરણા લેશે ખ્યાલ આવ્યો જો અહીંયા પવન બતાય ને સવારે વહેલો ઉઠી જાય છે સુરત દાદાને નમન કરે છે બરાબર છે પછી ભ્રશ કરે છે સ્કૂલે જઈને એના ગુરુજીને પણ નમસ્કાર કરે છે પ્રણામ કરે છે પછી એના મિત્રો સાથે પણ એ સારી રીતના ભળે છે મિક્સ થઈ જાય છે બરાબર છે આ એક આદર્શ બાળક કહેવાય હવે આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય શહી વિધાન વિધાનકી સામને શહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામે ગલતકા ચિહ્ન કરો એટલે કે ખરા વાક્યની સામે ખરાનું ચિહ્ન અને ખોટા વાક્યની સામે ખોટાનું ચિહ્ન કરો એ તો સમજી ગયા હશે ખરું વાક્ય હોય એની સામે ખરાનું ચિહ્ન કરવાનું છે અને ખોટું વાક્ય હોય તેની સામે ખોટાનું ચિહ્ન કરવાનું છે હવે સૌથી પહેલા છે પવન કે દાંત ચમકીલે સફેદ હે આ વાક્ય સાચું છે સાચું છે આ વાક્ય આપણે જોયું તો ને પવનના દાંત ચમકીલા અને સફેદ છે તો અહીંયા આપણે ખરું કરીશું પવન ઉઠતા તો આપણે જોયું હતું શું કહે છે પવન સુભ જલ્દી ઉઠતા હે તો અને આમાં શું લખ્યું છે કે પવન સુબ દેરસે ઉઠતા હે તો આ વાક્ય કેવું કહેવાય ખોટું કહેવાય ત્રીજું છે પવન સબસે મિલઝૂલ કરતા હે આ વાક્ય સાચું કહેવાય કારણ કે પવન બધા બરાબર છે આપણે આ સાચું કરી દઈશું પવન કો હંમેશા જૂઠ બોલની કી આદત હે આ વિધાન ખોટું છે કારણ કે પવન હંમેશા સત્ય બોલતો હોય છે

અચ્છા અને બુરા તો હવે આપણને બેમાંથી આપણે ખોટું વિધાને ચેકી દેવાનું છે તો પવન તો કેવો છોકરો હોય છે સારો છોકરો હોય છે એટલે કે પવન કેસ લડકાય અચ્છા લડકાય તો આપણે બુરાને ચેકી દેવાનું છે હવે વાક્ય આમ બનશે પવન એક અચ્છા લડકા હે બરાબર છે બીજા નંબરનું વાક્ય છે પવન સાલા હવે અહીંયા પાછા બે વાક્યો છે દેરશે યા સમય પર તો હવે શું આવશે પવન તો એક આદર્શ બાળક છે એ તો હંમેશા નિયમિત સમયસર પાઠશાળા પહોંચે છે ત્રીજું છે પવન શુભ છે બે વાક્ય જલ્દી અહીંયા દેરસે ઉઠતા હે તો પવન આપણે તો જોયું છે પવન જલ્દી સે ઉઠતા હોય તો આપણે અહીંયા દેરસે વાક્ય પર शब्द पर चेकी दीसू पवन सुबह जल्दी उठता है चौथा नंबर कि पवन स्वच्छ या गंदे कपड़े पहनता है तो पवन के कपड़े पहले स्वच्छ कपड़ा पहरे स्वच तो आप गंदे ऊपर चेको वाक्य के बन पवन स्वच्छ कपड़े पहनता है पांचवा वाक्य है कि पवन सोमवार को हर रोज अपना गृह कार्य करता है હવે પવન સોમવારે જ કરે છે ગૃહ કાર્ય કે હર રોજ કરે છે પવન તો આદર્શ બાળક છે એટલે પોતાનું ગૃહ કાર્ય હર રોજ કરે છે તો અહીંયા સોમવાર ઉપર આપણે ચેકો કરીશું તો વાક્ય કીતના બનશે પવન હર રોજ અપના ગૃહ કાર્ય કરતા હે બરાબર છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો તમને એવી રીતના કરવાનું હવે ત્રીજા નંબરની આપણો સ્વાધ્યાય પ્રત્યેક વાક્ય કી સામને અચ્છા યા બુરા લીખો दरक वक्य सारू अथवा खराब लखो जुए सच बोलना सच बोलना अच्छा या बुरा है अच्छा है ना तो आप सु लखीसू अच्छा बराबर पची बाजू बड़ो का कहना मानना ये भी अच्छी बात है या बुरी बात है अच्छी बात है तो आप सो अच्छा तीजा नंबर वाक्य गाली देना ये अच्छा है या बुरा तो ये बुरा है इसी को गाली देना अच्छी बात नहीं है तो ये बुरा है यहाँ पे हमने कहा लिखा बुरा लिखा हमें सड़क पर खेलना ये अच्छी बात है या बुरी तो ये बात बुरी है अंके सड़क पर तो रास्ता पर शो वाहन विवर आता जता हुए रस्ता पर अपने रमी सक नहीं खेलना मना है इसलिए ये बात बुरी है पाँचवा वाक्य से स्नान न करना ये भी बुरा है ये सही नहीं है ये अच्छी बात नहीं है स्नान तो हर रोज करना चाहिए तो ये शु लखीश है बुरा रोज दांत साफ न करना ये भी बुरी बात है बराबर कारण के रोज हमेशा सा दांत साफ करवा जो ही है तो आप शू लखीश बुरा झगड़ा न करना ये अच्छी बात है ये बुरी बात नहीं है कैसी बात है अच्छी बात है इसलिए हम यहाँ क्या लिखेंगे लिखेंगे अच्छा झगड़ा न करना अच्छा और झगड़ा करना बुरी बात है झूठ बोलना ये बुरा गृह कार्य नियमित करना ये अच्छी बात है इतने आप लखीसुआ अच्छा વ્યાયામ કરના એ બી અચ્છી બાત હે તો આપણે શું લખીશું અચ્છા વ્યાયામ એટલે કે કસરત કરવાની સાર વેલા ઉઠીને શું કરવાનું કસરત ને વ્યાયામ કીધું છે ચોરી એ બુરી એટલે આપણે શું લખીશું બુરા રાસ્તે પર થૂકના એ બી બુરી બાત હે તો આપણે શું લખીશું બુરા બરાબર ખ્યાલ આવી ગયો આ રીતના તમારે સુંદર અક્ષરમાં તમારી નોટબુકમાં લખવાનું છે આ સ્વાધ્યાય બરાબર છે લખશો ને અને તમે પણ પવન જેવો આદર્શ બાળક બનશો ને બાળકો સરસ ખૂબ સરસ તો હવે અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે આદર્શ બાળકનું બરાબર છે હવે રજા લઈશું બાળ મિત્રો આપણે ફરી આપણા નવા પીરિયડમાં આપણે આગળ પાઠ ત્રેવીસ સાથે ફરી મળીશું નમસ્કાર જય શ્રી કૃષ્ણ